स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय बधाय भक्तों ने थी जय स्वामी नारायण સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી હરિબળ ગીતા ગ્રંથની અંદર કડવું 25 એમાં છેલ્લે એમ લખે છે, જીવ જો પોતાના અંતઃશત્રુ સામે જોવા જાય તો એના જીવમાં ઝાંખપ આવી જાય, એને કલ્યાણના માર્ગે ચાલવાની શક્તિ રહે જ નહીં. સ્વામી કે અંતઃશત્રુનું જોર એવું છે કે આ પૃથ્વી પરનો એક પણ વ્યક્તિ ભગવાનનો ચોર મટી ના શકે. ભગવાન જો પોતાના રડાર મૂકે અને એની અંદર ભગવાન જો એવું નક્કી કરે કે મારી રેન્જ બહાર કોઈ પણ જીવાતમાં જાય એટલે એની અક્ષરધામની ફાઇલ રિજેક્ટ કરવી, ડિનાઈ કરવી, તો એક પણ આત્મા આ પૃથ્વી પરથી અક્ષરધામ ઉપર પહોંચે નહીં. જે અક્ષરધામમાંથી આવ્યો એ જ પાછો જાય એવો ને એવો. પણ મહારાજને મનવારો ભરવી છે એટલે સ્વામી કે મહારાજનું બળ રાખીને ભગવાનને ભજવા. આગળ કડવું 26 એમાં સ્વામી લખે છે, જુઓ ભગવાને રચ્યું આ બ્રહ્માંડ જી, તેમાં કર્યા 7 દ્વીપ 9 ખંડ જી, જેમાં વસ્યા જન જુજવે પંડ જી, એહ સહુ ભજે છે હરિને અખંડજી. આવે સ્વામી થોડી મહારાજની મોટપ વધારે કહે છે કે જે ભગવાને આખું આ બ્રહ્માંડ રચ્યું છે અને એ બ્રહ્માંડની અંદર 7 દ્વીપ અને 9 ખંડ કર્યા છે, જેમાં વસ્યા જન જુજવે પંડજી, જેની અંદર બધાય અલગ અલગ શરીરધારીઓ વસેલા છે, એ સૌ ભજે છે હરિને અખંડજી, એમાં રહેલા બધાય ભગવાનને ભજે છે. અખંડ ભજે છે અવિનાશીને વળી થઈ દીન યાદીન, સમર્થ જાણે છે સ્વામીને જાની પોતાને બળહીન, વળી આ બ્રહ્માંડમાં કર્યા સમુદ્ર તે 7, જળ તેના જુજવા બનાવ્યા બહુ ભાત. બધાય લોકો અખંડ ભગવાનને એમાં ભજે છે, ભગવાનને આધીન રહીને. સ્વામી કે સમર જાણે છે સ્વામીને પોતાને બળહીન, પોતાને બળહીન માનીને ભગવાનને ભજે છે. બ્રહ્માંડની અંદર સમુદ્રો કર્યા છે સ્વામી કે, બધાયના જળ કેવા છે? જુદા જુદા છે. ખગોળ ભૂગોળનું વચનામૃત છે, જે વાંચતા હોય એને થોડો ખ્યાલ હોય, પણ થોડુંક આપણે વાંચીએ. કારણ કે સ્વામી આજે એવો મુદ્દો ઉઠાવ્યો છે કે જે આ વસ્તુને જાણે છે, શ્રીજી મહારાજે 1863 સાલના કારતક સુધી પડવાની પ્રબોધિની એકાદશી ઉપર
ગઠપુરમાં ભક્તિબાગની અંદર હરમાના વૃક્ષ તળે બેસીને સુકાનંદ સ્વામી પાસે પત્ર લખાવ્યો છે. મહારાજ પોતાના હરિભક્તો અને સંતો ઉપર પત્ર બહુ લખાવતા, કારણ કે પત્રથી સજાગપણું આવે. ત્યારે આવો યુગ નહોતો કે તમે વાત કરો, કથા કરો અને એક એક વ્યક્તિ સુધી દુનિયાના છેડે પહોંચી જાય એવું નહોતું. એટલે શ્રીજી મહારાજ ત્યારે પત્રનો ઉપયોગ બહુ કરતા, અને પત્ર લગભગ મહારાજ 15 દિવસ 30 દિવસ થાય એટલે પોતાના સંતો હરિભક્તો જ્યાં જ્યાં હોય ને ત્યાં પત્ર લખે. કોઈ વખત વર્તમાન ફેરવતા, કોઈ વખત જીવમાં સજાગતા એવી વાતો કરતા. એ મહારાજે જે પત્ર લખ્યો છે કાર્તિક સુધી એકાદશીના દિવસે, પ્રબોધિની એકાદશીના દિવસે, એ પત્ર અહીંયા આગળ ખગોળ ભૂગોળના વચનામૃત તરીકે વચનામૃતમાં છેલ્લે છપાયેલો છે. અહીં જે સ્વામીએ કીધું 7 દ્વીપ અને 7 સમુદ્ર, એના જળ જુદા જુદા છે. તો આપણે જોઈએ છીએ અહીં આગળ સમુદ્રો, એના બધાનું જળ તો એક સરખું ખારું જ જણાય છે. તો મહારાજ એનું ખગોળ ભૂગોળમાં વર્ણન કર્યું છે, થોડુંક વાંચીએ. મહારાજ જે પત્ર લખે છે એમાં લખે છે, શ્રીમદ ભાગવત આદિ સદગ્રંથોને વિશે લખ્યું છે જે ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો તે અતિ દુર્લભ છે અને ચિંતામણી તુલ્ય છે. ચિંતામણી આવી ગઈ કે નહીં હાથમાં? 3 ચિંતામણી. 1 મનુષ્ય દેહ ભરતખંડમાં મળ્યો, આ ચિંતામણી. 2 ચિંતામણી મહારાજની મૂર્તિ મળી, એ મૂર્તિ ચિંતામણી, પ્રથમનું પહેલું વચનામૃત. 3 ચિંતામણી સત્પુરુષે ચિંતામણી જેસે. 3 ચિંતામણીની પ્રાપ્તિ થઈ તો પણ જેના ચિંતાવામાં ફેર પડે ને એને ફેર પડી જાય. મનુષ્ય દેહથી જો ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિ ન ચિંતવે તો મનુષ્ય દેહથી ભગવાનની જગ્યાએ માયામાં ભટકાઈ જાય, લકચોરાશી ભટકાઈ જાય. સત્પુરુષ પાસે જો ભગવાન સિવાયની બીજી ઈચ્છાઓ રાખે તો ત્યાં આગળ પણ ભટકાઈ જાય, અને ભગવાનની મૂર્તિ પાસે પણ જો બીજી ઈચ્છા રાખે તો ભગવાન એની ઈચ્છાઓ પૂર્ણ કરે છે એટલે ત્યાં પણ ભટકાઈ જાય. 3 ચિંતામણી છે. ચિંતામણી આવે ને તો એનું સુખ બહુ છે, પણ ચિંતામણી આગળ પ્રોબ્લેમ એ છે કે જો ચિંતવાનું ઊંધું થઈ ગયું તો 100% પ્રોબ્લેમ છે. એકદમ સેન્સિટિવ છે ચિંતામણી. આમ સેજ ચિંતવન કરો એટલે તરત પ્રાપ્ત થઈ જાય. ઓલો હૂતો ઝાડ નીચે, લાકડા કાપડો કઠિયારો, હૂતા હૂતા સંકલ્પ થયો. કુહાડો હોય તો ઝાડ સારું છે, કલ્પવૃક્ષ હતું તો ઉપર કુહાડો લટકવા માંડ્યો, કુહાડો લટકવા માંડ્યો એમાં એને સંકલ્પ થયો સોનાનો હોય તો સારું, તો સોનાનો થઈ ગયો. ત્યાં સંકલ્પ થયો કે આ લટકે છે ને ઉપરથી હેઠો પડશે તો ગળું કપાઈ ગયું. ચિંતામણીનો પ્રોબ્લેમ એ છે કે ન્યા હવડું ચિંતવું બહુ જરૂરી છે. હવે આપણો પ્રોબ્લેમ એ છે કે આપણા ચિંતવન જાજા અવળા હોય. તો કળિયુગમાં ભગવાને બહુ સારી રચના કરી છે. આ કળિયુગ છે ને ભગવાન ભજવા માટે બહુ સારો યુગ છે. કળિયુગમાં એવું છે, શાસ્ત્રોમાં એવું લખ્યું કે આપણે માની લો આપણને કંઈ ખરાબ ચિંતવન થાય ને તો કળિયુગમાં એનું ફળ નથી મળતું. આ ચિંતામણીઓ ખરાબ ચિંતવનથી કામ નથી કરતી. કળિયુગમાં આ ચિંતામણીઓ એવી છે તમે બટન દબાવો પછી કામ કરે. વોટ કોને આપવો છે એ તમે મત બેંકની અંદર જાઓ મત આપવા માટે તો વોટ તમારે આ વ્યક્તિને આપવો છે કે આ વ્યક્તિને આપવો છે તમારા જે સંકલ્પ વિકલ્પ છે, પણ જ્યાં સુધી બટન નહીં દબાવો ત્યાં સુધી તમારો વોટ નહીં જાય. કળિયુગની અંદર મેન ભગવાને આ બહુ સારી રચના કરી છે. કોઈ ખરાબ સંકલ્પ થઈ જાય ને, ગમે એટલા ખરાબ સંકલ્પ થઈ જાય, એનું કોઈ ફળ નહીં. સંકલ્પ છે ને એ સૂક્ષ્મ શરીરનું કાર્ય છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 4 અંતઃકરણ, 10 ઇન્દ્રિયો, 14 થયા, 5 પ્રાણ, 19 તત્વોનું સૂક્ષ્મ શરીર છે. બીજા 5 બળે પૃથ્વી તેજ જળ વાયુ આકાશ એટલા સ્થૂળ શરીર થઈ જાય, પણ 19 તત્વોનું સૂક્ષ્મ શરીર છે. જે સૂક્ષ્મ શરીર દ્વારા આત્મા ઘણું બધું ભોગવે છે, બહુ ભોગવે છે. સ્વપ્નમાં આપણે ભોગવીએ છીએ તો ફિઝિકલ રીતે જ પથારીમાં પડ્યા છે, તો એક જમ્યા આવીએ છીએ, ફરી આવીએ છીએ, ઇન્ડિયા વગર ટિકિટે જઈ આવીએ છીએ સૂક્ષ્મ શરીરથી. એ સૂક્ષ્મ શરીરનું કરેલું કર્મ પણ જીવને લાગે છે. એમાં ભૂંડું કર્મ થાય તો એનું ફળ ભૂંડું, સારું કર્મ થાય તો એનું ફળ સારું. હવે તમે વિચારો જો આવી ફોર્મ્યુલા ભગવાન એપ્લાય કરી દે તો કદાચ આપણે જાગ્રતમાં બધું સાચવી લઈએ, પણ સ્વપ્નમાં તો આપણા હાથની વાત નથી. સ્વપ્નમાં કોઈકનું ઘર તોડી આવીએ તો ચોરીનું ફળ મળે,
સ્વપ્નમાં કંઈક આડું અવળું જોઈ આવીએ કે આડું અવળું કરી આવીએ તો એનું ફળ મળે. એટલે કળિયુગમાં ઋષિમુનિઓએ અને ભગવાને બહુ સારી શાસ્ત્રમાં રચના કરીને કળિયુગમાં એક બેનિફિટ આપ્યો. તમને ખરાબ સંકલ્પ થાય, સૂક્ષ્મ શરીરથી તમે કદાચ ખરાબ કોઈ કર્મ કરી બેસો, એટલે કે સ્વપ્નમાં, અથવા તો સંકલ્પ એવો થયો કે આજે તો આ આ સ્ટોર ચોરી લેવો છે, આજે તો આ લઈ લેવું છે, આજ કંઈ પણ ખરાબ સંકલ્પ થયો ટૂંકમાં, તો એનું ફળ બિલકુલ નહીં, કોઈ ફળ જ નહીં, એ કર્મ લાગે જ નહીં, એ સંકલ્પનું કોઈ ફળ જ નહીં. કળિયુગમાં આવી રચના છે. માની લો આપણને એવું થયું, ઓલો હરિભગત છે ને બહુ ક્યારનો બહુ જોર કરે છે, આજે તેની જોડે ઝઘડી જ જવું છે, આજે તેને કરી જ નાખવું છે અને સંભળાઈ જ દેવું છે. પણ તમને વિચાર આવ્યો, ના 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 ના, હરિભગત અરે મહારાજ તો ના પાડે છે, થોડું સહન કરી લેવું, પી જવું નથી કરવું. તો તમારાથી સંકલ્પથી સૂક્ષ્મ દ્રોહ થયો એનો, પણ ભગવાન એનું ફળ નહીં આપે. પણ જો સારો સંકલ્પ કર્યો, માનો ધનુર્માસ છે, સવારમાં તમે સંકલ્પ કર્યો મારે મંદિરે જવું છે, સ્નો બહુ પડ્યો, તમારી ઉંમર છે, તમે ગાડી ચલાવી ન આવી શક્યા, અમને એક વખત થયું નરેશભાઈને એવું કે ના આવી શક્યા, પણ ઘરેથી સંકલ્પ તો શું હતો, મહિનો ચાલુ થયો ત્યારથી ધનુર્માસ આખો જવું છે, મામી આવ્યા તો રિકી ભગતને લઈને આવ્યા, એમને લાવવાવાળા હતા તો આવ્યા, સારું થયું. બાકી ઉંમરવાળાએ જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે પોતે જ ધ્યાન રાખવું જોઈએ, ભલે તમારો નિર્ધાર પાકો છે, પણ જો શક્ય હોય અને કદાચ નથી તમારથી અવાય એવું, પણ તમે સંકલ્પ કર્યો, મહિનો ચાલુ થયો ત્યારથી સંકલ્પ કર્યો છે કે મારે જવું જ છે, તો એક દિવસ પડ્યો છતાં પણ એ પડ્યો ન ગણાય, એનું ફળ ભગવાન એને આપે છે. માની લો તમે ઘેરથી નક્કી કર્યું કે મારે નીકળવું છે, ગાડી રસ્તા વચ્ચે બગડી ગઈ, તમારે આરતીમ પહોંચવું છે, તમે ન પહોંચી શક્યા, તમે સંકલ્પ તમારો શુભ હતો એનું ફળ આપે. કળિયુગનો બહુ જ મોટો ફાયદો એ છે કે સંકલ્પ શુભ કરો તો એનું ફળ મળી જાય છે, અશુભ સંકલ્પનો ફળ મળતું નથી. એટલે કળિયુગમાં કલ્યાણ કરવાનું બહુ સહેલું છે. અશુભનું ફળ ક્યારે મળે છે? બટન દબાવો ત્યારે. આપણને સંકલ્પ થયો કે મારે ચોરી કરવી છે અને ચોરી કરી તો જ ફળ, ચોરી કરવાના કરોડ સંકલ્પ થયા તો ફળ નહીં. એ કળિયુગનો કેટલો મોટો ફાયદો છે, એ આ યુગમાં જ છે, બાકીના ત્રણ યુગમાં કોઈ જગ્યાએ, બાકીના ત્રણે ત્રણ યુગમાં સૂક્ષ્મ કર્મનું ફળ લાગે છે. સ્વપ્નમાં પણ કોઈ ચોરી કરી આવ્યો હોય તો એનું ફળ એને ભોગવવું પડે. એટલે ભગવાન ભજવાને ભગવાનને પામવા માટે બેસ્ટમાં બેસ્ટ આ યુગ. બીજું, બીજા યુગોમાં તપ કરવું પડે, ભજન કરવું પડે, યજ્ઞ કરવા પડે, કેટલા વર્ષો સુધી તપ કરવું પડે, અને આ યુગની અંદર સવારમાં શીરો પૂરી ભજીયા ભગવાન માટે લઈને આવો, ભગવાન પાછો થાળ આપે એ પ્રસાદ વેચી લો, એ પાછો જોયા પણ ના કરશો, જમાડ લો, અને જમાડી અને ભગવાનના ધામમાં જવાનો સંકલ્પ પાકો રાખો, એ શીરો ધામમાં લઈ જાય. બોલો, પહેલાં ઝાડવા નીચે હાડકા દેખાઈ જાય એટલું તપ કરે તોય ધામમાં ના પૂગે, આજે આ કળિયુગની અંદર શીરો જમીન ધામમાં પૂગે. હમણાં ગુરુજીએ ઓલા બાપાની વાત કરી હતી, શિવા બાપાની, શુક્રવારે જ્ઞાનજીવનદાસજી સ્વામી વિરસદવાળાની કૃપાથી બીડી પીતા હતા, બીડી બીડી પીતા પીતા અક્ષરધામ સુધી જતા રહ્યા. આનો અર્થ એવો નથી કે પીધે રાખવી કોઈ પીતા હોય તો, આનો અર્થ એવો નથી કે આપણે બસ મંદિર જવાનો સંકલ્પ કર્યા કરવાનો, કારણ કે સ્વામીએ કીધું કળિયુગમાં સંકલ્પનું ફળ, એમ નહીં ખાલી સંકલ્પ કરીને ખાલી ચોરી કરે સંકલ્પ નહીં, કે આપણે સંકલ્પ કરી દેવાનો પછી જવાનું તે એનું નથી. આ તો જેને જવું જ છે, પણ કોઈક પરિસ્થિતિ એવી આવી ન જવાનું, એની માટે પાછા ભગવાનના રડાર બહુ અઘરા છે, એમાં તો બધું જ આપણી કોપી પકડાઈ જાય, કદાચ આપણે આપણી જાતને છેતરી શકીએ, ભગવાનને ના છેતરાય. એટલે પાક્કો નિર્ધાર હોય તેનાથી થાય. કોઈ ચાંદ્રાયણ નક્કી કર્યું, મારે ચાંદ્રાયણ કરવું જ છે, શરૂ કર્યું હિંમત રાખીને, પણ હવે 15 દિવસે ઢીલું થઈ ગયું શરીર, તો એનું ચાંદ્રાયણ આખા મહિનાનું ફળી જાય. હિંમત તો કરીને ને, પણ ખાલી સંકલ્પ કરે કે સ્વામીએ કીધું તું સંકલ્પ કરવાનો, તમે બધા કરો છો તો હું સંકલ્પ કરું છું ચાંદ્રાયણ કરીશ, પછી બીજે દિવસે કે લાવો થાળી કેમ, તો કે તો ખાલી સંકલ્પ કરવાનો હતો, તો ના થાય, તો એનું ફળ ના થાય. આ તો જે સંકલ્પ કરીને હાલે છે એને થાય. એટલે આ કળિયુગનો બહુ મોટો ફાયદો છે. એટલે આ યુગને છે ને કોઈ દી ખરાબ ના માનવો કે કળિયુગ ખરાબ છે, કળિયુગ ખરાબ છે. કળિયુગ ક્યાં ખરાબ છે? કળિયુગ તો સારામાં સારો છે આપણી માટે, તો કળિયુગ સારામાં સારો છે. જો આયુષ્ય ટૂંકું, એક તો સત્યુગમાં લાખ વર્ષની આવરદા, લાખ વર્ષની આવરદા હોય
તમારે 1 લાખ વર્ષ સુધી જીવનનું બરાબર કેલ્ક્યુલેશન રાખવું પડે, ક્યાંક આડું અવડું ના થઈ જવાય, ક્યાંક જતું ના રહેવાય, ક્યાંક જોવાય ના જાય, સંભળાય, 1 લાખ વર્ષ સુધી કેર લેવાની પ્રોબ્લેમ થઈ જાય. આપણે તો આયુષ્ય ટૂંકું, 60, 70, 80, 90 હો બહુ બહુ તો પૂરું, એટલામાં જ ધ્યાન રાખવાનું. બીજું, સત્યુગને આ બધા યુગની અંદર બહુ લાંબુ લાંબુ બધું, ટાઈમિંગ એ બહુ લાંબો. આની અંદર તમારે 8-10 કલાક તો હોવામ જતા રહે, 7-8 કલાક જોબોમાં જતા રહે, ત્યારે સાચવવાના કેટલા, 2-3 કલાક જ ને. જાજુ તો સાચવવાનું નહીં, બીજું ખોટું કરવાનું ટાઈમ જ ક્યારે મળે? જોબે ગયા, ત્યાંથી કામ કરીને ઘેર આવ્યા, હોઈ ગયા, શનિ રવિ થયા, ત્યાં મંદિર આવ્યા. એટલે આ યુગ તો બહુ સારો ભગવાન ભજવા માટે. અને ગમે ત્યારે તમારે મૂર્તિ, આઈપેડ, અત્યારે હું ગઈકાલે જ વાત કરતો હતો ઉપર કે આ યુગ કેટલો સારો, તમે બાથરૂમમાં બેઠા હો અને સામે આઈપેડ ગોઠવી દો અને મૂર્તિ અંદર ગોઠવી દો, તો મૂર્તિ તમારે ટોયલેટના ટપ પર મૂર્તિના દર્શન થાય. બોલો, બાથરૂમમાં નાતા નાતા તમે આમ કથા મૂકી દો કે બાથરૂમમાં અંદર ગયા દરવાજો બંધ કરીને, ત્યાં એક મૂકી રાખ્યું હોય નાનું અમથે એવું આઈપેડ ને સ્પીકર, અંદર કથાને કીર્તન ચાલુ કરી દો, સ્નાન કરીને નીકળો તો એ તમારા કથાને કીર્તન સંભળાય. આ બધું કળિયુગમાં શક્ય છે, આગલા યુગોમાં આ સાધનો જ નહોતા. અત્યારે આ યુગમાં, એમાંય આ કળિયુગમાં વળી અત્યારનો આ યુગ, અત્યારની આ સદી બહુ સારી છે. આની અંદર તો ભગવાન ભજીને ભગવાનને પામી જવાય એવું જ છે. હવે આનાથી હેલું અને આનાથી સારું ભગવાન શું આપે? આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપ્યું. એટલે ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો તે અતિ દુર્લભ છે, ચિંતામણી તુલ્ય છે. જે દેહને ઇન્દ્રાદિક દેવતા ઈચ્છે છે અને તે દેવતાને વિષય વૈભવ વિલાસને આયુષ્ય તે તો મનુષ્ય થકી ઘણું અધિક છે, આપણા કરતાં ઘણું અધિક છે દેવતાઓ પાસે, પણ ત્યાં મોક્ષનું સાધન નથી થતું. મોક્ષનું સાધન તો ભરતખંડને વિશે મનુષ્ય દેહ પામ્યા થકી થાય છે, એ વિના બીજે કોઈ ઠેકાણે કોઈ દેહને વિશે થતું નથી. એ હેતુ માટે સર્વ દેશથી મૃત્યુ લોકમાં ભરતખંડને વિશે મનુષ્યનો દેહ પામવો તે અધિક છે, તે તુલ્ય બીજું આખું બ્રહ્માંડ ભગવાને રચ્યું, અમને આવ્યું ને સ્વામીએ રચ્યું, તે તુલ્ય બીજું કોઈ 14 લોકમાં સ્થાનક નથી. આ બ્રહ્માંડમાં 14 લોક છે, આ મૃત્યુલોક જેવું સ્થાન એ કંઈ નથી. બાકી બધે મરવાનું નથી, અમરપટ્ટાઓ છે, દેવતાઓ પાસે અમરપટ્ટા છે, એની આયુષ્ય ખૂટે છે જ્યારે ત્યારે, પણ આમ અમર ગણાય કારણ કે 1,00,000 વર્ષ સુધી રહે. આપણા એક બ્રહ્માનું આયુષ્ય પૂરું થાય ત્યારે 14 ઇન્દ્ર ત્યાં આગળ સ્વર્ગ ઉપર બેસીને નાશ પામે, 14 ઇન્દ્રની ગાદીઓ બદલી જાય બ્રહ્માના એક જ દિવસમાં. તો બ્રહ્માનું આયુષ્ય તો કેટલું થયું, એની સામે આપણું આયુષ્ય કાંઈ નથી. છતાં પણ બ્રહ્મા પણ શું ઈચ્છે છે? મનુષ્યનો દેહ મૃત્યુ લોકમાં મળે, કારણ કે મોક્ષનું સાધન ક્યાંય થતું નથી. મોક્ષનું સાધન 14 લોકમાં, એક ખાલી ભરતખંડમાં થાય. પહેલી લોટરી તો લાગી ગઈ, હજુ સાંભળો, મૃત્યુલોકની વિશે થાય તે તુલ્ય બીજું કોઈ 14 લોકમાં સ્થાનક નથી. આના જેવું સ્થાનક 14 લોકમાં એકે નથી, સ્વર્ગે નથી ને સત્યલોકે નથી. બધા અહીંથી જે જાય, આ તો આપણે તો સારું છે કે આપણે તો સત્સંગમાં છીએ એટલે આપણે કોઈ દેહ છોડે ત્યારે એની આગળ શું લખીએ? અક્ષર નિવાસી, અની લખીએ. પણ જાજુ જગતમાં શું લખવાનું ટેવ છે? સ્વર્ગસ્થ. સ્વ લખે આગળ, ખબર ને, સ્વ લખીને પછી ટપકું કરે, ફલાના ભાઈ ફલાના બેન સ્વર્ગસ્થ થયા. તો અહીં કરતા, અહીં કરતા તો હારામાં હારું 14 લોકમાં સ્થાન આ છે. છતાં પણ લોકોની માન્યતા શું છે? સ્વર્ગ છે એ સારામાં સારું છે, કારણ કે જગતના જીવને વૈભવ પ્રધાન બુદ્ધિ છે, કંઈક વૈભવ વધારે મળે, કંઈક સુખ વધારે મળે. કારણ કે અક્ષરધામના સુખ વિશેની ખબર જ નથી. મહાભારતમાં તો મોક્ષ ધર્મને વિશે મહારાજ કે એવું લખ્યું છે કે ભગવાનના ધામ આગળ સ્વર્ગાદિક તો નરક તુલ્ય છે, સુરતના પાયખાના જેવા છે. સુરતનું પાયખાનું બહુ ગંદુ હતું પહેલાં, તે એ જેવી ગટરો છે, એવી ગટરો કીધી એને ધામ આગળ. હવે એ વાત જેને સાંભળી જ નથી એને તો બહુ બહુ તો શું કરે, હેવન હેવન ને સ્વર્ગ ત્યાં સુધી ભૂગે. પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તો આ ભરતખંડ છે. અને તે 14 લોકના નામ, આ મૃત્યુલોક નામ, આ મૃત્યુલોક છે તેમાં ઉર્ધ્વ 6 લોક છે, આની ઉપર 6 લોક છે, આની નીચે 7 લોક છે. પછી મહારાજ આગળ વાત કરતાં કરતાં કહે છે કે આવી રીતે 7 પાતાળાની નીચે છે એમાં મૃત્યુલોક તે શ્રેષ્ઠ છે. તે મૃત્યુલોકના 7 દ્વીપ છે. અહીં જે સ્વામીએ કીધું ને કે વડિયા બ્રહ્માંડમાં કર્યા સમુદ્ર તે 7, એ 7 સમુદ્ર કરીને 7 દ્વીપ કર્યા. તો મૃત્યુલોકના 7 દ્વીપ છે. એક
ચક્રાકાર છે, આમ ગોળ ગોળ છે બધા દ્વીપ. તેને મધ્ય જંબુ દ્વીપ છે, એના સૌથી મધ્યમાં જંબુ નામનો દ્વીપ છે. તે 1 લક્ષ યોજનનો છે, 1 લાખ યોજનનો છે. 1 યોજન એટલે 12 કિલોમીટર એવું ગણાય છે શાસ્ત્રની ગણતરી પ્રમાણે. એની આસપાસ પ્લસ માઇનસ થોડુંક હશે, પણ 1 લાખ યોજનનો એ ખાલી જંબુ દ્વીપ છે. અને એને ફરતો ખારા જળનો સમુદ્ર છે, તે પણ 1 લાખ યોજનનો છે. આ પહેલો દ્વીપ અને પહેલો સમુદ્ર, ખારું જળ દેખાય છે ને આપણને. અને તેથી બીજો પ્લક્સ નામે દ્વીપ છે, તે 2 લાખ યોજનનો છે. એને ફરતો 2 લાખ યોજનનો સમુદ્ર છે, તેનું જળ ઇક્ષુ એટલે કે શેરડીના રસ જેવો છે. આ દેખાતો નથી, જો દેખાય તો આપણે તો પાઇપલાઇન નાખીને શેરડીનો રસ લઈ આવીએ, તો રોજ પીવામાં કામ લાગે. ત્રીજો સાલમલી દ્વીપ છે, તેને ફરતો 4 લાખ યોજનનો સમુદ્ર છે, તે 4 લાખ યોજનનો છે. તેનું જળ સુરા એટલે દારૂ તેના જેવું છે, એનું પાણી દારૂ જેવું છે. ચોથો કુશ દ્વીપ છે, એને ફરતો છે 8 લાખ યોજનનો સમુદ્ર છે, અને એનું જળ ઘી જેવું છે. અહીં કીધું ને, સમુદ્રના કર્યા 7 સમુદ્ર, જળ તેના જુજવા, એના જળ જુદા જુદા બનાવ્યા. એ કયા? તો આ જળ. પછી તે વિચારો, આ બધા સંતો નહોતા કાંઈ ભણેલા, એટલા બધા શાસ્ત્રોમાં કાંઈ ઊંડા નહોતા ઉતરેલા, પણ એને બધી જ ખબર હતી, કારણ કે આર્ષ દ્રષ્ટાઓ હતા, બધું જ જોઈ શકતા. આજે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ ક્યારે થવાનું છે? આ 31મી આવે છે ચંદ્રગ્રહણ, 31મી જાન્યુઆરીએ ચંદ્રગ્રહણ સવારની અંદર આવે છે. એટલે એ પહેલાં જેટલું રાંધેલું વપરાતું હોય, ઘરમાં રાખી મૂક્યા હોય, પાત્રાને ફ્રીઝરમાં કંઈક મૂકી રાખ્યું હોય, પીઝા બધું વાપરી નાખજો. ભગવાનના ભક્તોએ રાંધેલું આવું ગ્રહણ આવે ત્યારે થોડું કાઢવું, તો કોઈ પાછળવાળાને ખબર પડે, નહીં તો ગ્રહણ ખબર જ નહીં પડે. જેને સ્ટોરનું ખાવાનું હોય એ તો ગ્રહણ શું, બધું ગ્રહણ જેવું જ હોય. પણ આ તો જે પાડતા હોય, ઘરની અંદર સત્સંગ સારો રાખે છે એવા ભક્તોએ આવું શીખવું જોઈએ, એટલે પાછળવાળાને ખબર પડે ગ્રહણ આવે છે, નહીં તો પથારીમાં જ ગ્રહણ જાય છે. આજ તો બધે રાતે જો ચંદ્રગ્રહણ હોય તો પથારીમાં જાય, અને સૂર્યગ્રહણ હોય તો જોબમાં જાય. ગ્રહણ થયું છે એ જ ખબર ના હોય, પણ 31મી જાન્યુઆરી આવે છે, પછી આ વર્ષ આખું શાંતિ છે. આખું ડિસેમ્બર પતે ત્યાં સુધી ગ્રહણ નથી, આવતા વર્ષે 19મા આવશે પાછું ગ્રહણ. પણ આ વર્ષે આ 31મી આવે, સવારની અંદર છે, સ્પર્શ થાય છે કંઈક, એનો ટાઈમ આપણે બધો જાહેર કરીશું પછી. તેથી 5મો કૌચ દ્વીપ છે, 16 લાખ યોજનનો છે. તેઓનો ફરતો 16 યોજનનો સમુદ્ર છે, એનું જળ ક્ષીર જે દૂધ તે જેવું છે. હું એ કહેતો હતો કે ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ એની ગણતરી આપણા પંચાંગોમાં ઋષિ મુનિઓએ આજથી યુગો પહેલાં કરેલી છે, યુગો પહેલાં. આજે માની લો સાયન્સ, આજે તમે ઓનલાઈન આમ સર્ચ કરો વેબસાઇટ પર, એટલે સોલર એક્લિપ્સ, મૂન એક્લિપ્સ ક્યારે થવાનું છે, કયા ટાઈમે સ્પર્શ થશે, કયા ટાઈમે છૂટશે, એ આજે આપણને સાયન્સ તરત બતાવે છે કેમેરાથી. એ જ વસ્તુ આપણા નિર્ણયમાં કેવી રીતે છપાઈ જાય છે? નિર્ણયવાળા તો કેમેરો લઈને જોવા ગયા નથી. નિર્ણયમાં કેવી રીતે છપાય છે? આજથી વર્ષો પહેલાંના પંચાંગોમાં કેવી રીતે ખબર પડતી ગ્રહણ આ રીતે છે? મહાભારતનું યુદ્ધ થયું ત્યારે 2 ગ્રહણ એક સાથે થયા છે. શાસ્ત્રોમાં લખાયું છે કે જ્યારે 2 ગ્રહણ ઉપરાઉપરી થાય ત્યારે બહુ મોટું અનિષ્ટ થવાનું હોય. આજના સાયન્સે પુરવાર કર્યું, એ લોકોની ગણતરી પ્રમાણે તમે 5000 વર્ષ પાછળ જાઓ તો જ્યારે મહાભારતનું યુદ્ધ થયું છે ત્યારે 2 ગ્રહણ ઉપરાઉપરી થયા છે. લઈ તો લગભગ 2 ગ્રહણ ઉપરાઉપરી ના થાય, પણ 2 ગ્રહણ જ્યારે ઉપરાઉપરી આવે ત્યારે કોઈ અનિષ્ટ થવાનું હોય પૃથ્વી પર, અને ત્યાર પછી મહાભારતનું યુદ્ધ થયું છે. હવે શાસ્ત્રોમાં એ વાતો લખાની, એ મહાભારતના યુદ્ધ પહેલાં લખાની. ગ્રહણ થયા એ પણ પંચાંગ પ્રમાણે સત્ય છે, સાયન્સ પ્રમાણે સત્ય છે, અને યુદ્ધ થયું એ ઇતિહાસો પ્રમાણે સત્ય છે. બધું મળતું આવી ગયું. એટલે આજનું સાયન્સ જે પહોંચ્યું છે ને, એ તો ભગવાનનું કરેલું અને મોટા ઋષિમુનિઓએ જોયું છે ને, એનો થોડોક જ પાર્ટ ખાલી જાણી શક્યા, થોડોક પાર્ટ. આ બધી ગેલેક્સીઓ બધું તમે ધીમંતભાઈ મોકલ્યું હતું ને કે આ ગેલેક્સી સ્વામી આ આકારની છે ને આવી છે, એ બધા તારાઓના ઝુમખા ને ગેલેક્સીઓના ઝુમખા આ સંતોએ તો ક્યારના જોયેલા છે. અને એ જે ખાલી અહીં તો આ લોકો તો ખાલી કેમેરામાંથી અનુમાનિત કરીને ઝુમખું દોરી દે, પણ એનું યથાર્થ જ્ઞાન એ આર્ષ દ્રષ્ટાઓને હતું. મહારાજે આ બધું લખ્યું, આજે આ સમુદ્રો ગોતેયા, કારણ કે આ બધા બ્રહ્માંડોને ફરતું આખું બ્રહ્માંડની અંદર છે. હવે આ અહીંનો ખાલી
હજુ સાયન્સ આ પૃથ્વી લોકની આજુબાજુનું જે વાતાવરણ છે ને, આજુબાજુનું વાતાવરણ, આ ગ્રહ આ સૂર્યમંડળની આજુબાજુનું વાતાવરણ છે ને, એટલામાં જ ફરી શકે છે. એનાથી બહાર જઈને હજુ તો કેટલા દૂર જાય, અનંત વર્ષો સુધી દૂર જાય ત્યારે આ બધું હાથમાં આવે. ત્યાં સુધી તેનું સાધન સમુદ્રમાં ડૂબી જાય, ત્યાં સુધી પહોંચે જ નહીં. ભગવાને આ રચના એવી કરી છે. એક માળનું, એક માળનું જ્ઞાન, 14 માળમાંથી એક માળમાં ખાલી ફરો ને તો એક જ માળમાં આટલું બધું છે. હજુ બીજા 6 માળ ને 7 માળમાં કોઈ ફરી નથી શકતો. એ પાછું નાશવંત બ્રહ્માંડ આવું છે, આટલું આશ્ચર્યકારી છે, છતાં કેવું છે, નાશવંત છે. તો હજુ આનાથી પર દેવતાઓની સૃષ્ટિ, એનાથી પર ઈશ્વરોની સૃષ્ટિ, એનાથી પર પ્રકૃતિ પુરુષ ને પ્રધાન પુરુષની સૃષ્ટિ, એનાથી પર વૈકુંઠ ને ગોલોક ને, એનાથી પર અતિ ગણું સુખ અક્ષર ધામનું, ત્યાં આપણે પૂગવાનું છે. બોલો, અહીંથી એક ફૂટ ઊંચા નથી થવાય એવું, એને કેટલા ઊંચા થવું છે. હવે ન્યા ભગવાનના બળ વિના કોઈ કે હું સરસ મજાની મર્સિડીઝ 4 વ્હીલવાળી લઈને ત્યાં પહોંચી જઈશ, તપરૂપી મર્સિડીઝ, ભજનરૂપી મર્સિડીઝ, સેવારૂપી મર્સિડીઝ, ના ના ના, ભગવાન પહોંચાડે, આપણાથી નથી પુગાયું. ભગવાનના મોટા પુરુષો ત્યાંથી આવેલા ધક્કો મારે લઈ જાય, એની પાંખમાં બેસી જઈએ જવાય. 6ઠો સાગ દ્વીપ છે, 32 લાખ જોજનનો છે, એને ફરતો સમુદ્ર છે, દધિમંડોળ દહીંના ઘોડવા જેવું એનું પાણી છે. અને 7મો પુષ્કર દ્વીપ છે, 64 લાખ જોજનનો છે, એને ફરતો 64 લાખ યોજનનો સમુદ્ર છે, એનું જળ મીઠું છે, એકદમ પાણી પી શકાય એવું છે. એમાં જંબૂ દ્વીપ છે, જે સૌથી મધ્યમાં છે, સૌથી નાનો છે, 1 લાખ યોજનનો છે. એ જંબૂ દ્વીપ તે શ્રેષ્ઠ છે, અને જંબૂ દ્વીપના 9 ખંડ છે, અને તે દ્વીપ છે તેને મધ્ય સુવર્ણનો મેરુ પર્વત છે. આ જંબૂ દ્વીપ છે અને મધ્યમાં ત્યાંથી આમ શંકુ આકારનો એક મેરુ પર્વત છે, શંકુ આકારનો મેરુ નામનો પર્વત છે. તે પર્વતની તળાટીમાં ચારે પાસે ફરતો એક ઇલાવર્ત નામે ખંડ છે, તેમાં શંકરસનની ઉપાસના છે. એ મેરુથી પશ્ચિમ દિશાએ કેતુમળ ખંડ છે. આ બધા ખંડ અત્યારે દેખાય છે, આ જે બધા યુરોપ છે આ બધા ખંડ છે, એમાંના જ આ બધા નામ છે. આ આખો જંબુદ્વીપ જ છે, અને જંબુદ્વીપ ઉપરના જ આ બધા ખંડો આપણને જે દેખાય છે ને, એવી રીતે મહારાજે એ વાત કરતાં કરતાં કીધું કે એવી રીતે આ જે ભરતખંડ છે, એ જે મેરુ પર્વત એની દક્ષિણ દિશાની અંદર ભરતખંડ છે, અને એમાં નરનારાયણ દેવની ઉપાસના છે, અને ત્યાં નારદજી મુખ્ય ભક્ત છે. એવી રીતે આ જંબુદ્વીપ છે તેના 9 ખંડ કયા, તેમને વિશે ભરતખંડ છે તે અતિ શ્રેષ્ઠ છે. એ પાછા જંબુદ્વીપમાં ભરતખંડ સૌથી શ્રેષ્ઠ કયું, ભારત, એ જે ભરતખંડ છે એ શ્રેષ્ઠ છે, એને ભગવાન ભજવાને યોગ્ય દેશ કીધેલા છે એવું. આ તો આ ભગવાને અત્યારે દયા કરી કે આ દેશો અનાર્ય દેશો છે, પણ આની અંદર ભગવાન ભજાય છે. કારણ કે આપણા દેશની અંદર તમને એમ થાય કે દેશમાં તો અત્યારે ઓછું ભગવાન ભજાય ઘણી વખત એવું લાગે, પણ દેશની અંદર ગમે એવું તો એ મર્યાદા છે, ગમે એવું છે ને તો એક મર્યાદા છે. કુટુંબ પરિવાર ફળિયાની ગામની કોઈ ને કોઈ મર્યાદાઓ નડે છે. આજે અહીંનો માણસ ગમે ને આ ફરવા જતો રહે ને, એને કોઈ મર્યાદા નહીં નડે. 12માં જતો રહ્યો, ગમે ને આ કોઈ બીજી જગ્યાએ રખડવા જતો રહ્યો, તો અહીં આગળ એ બધા ચાન્સીસ વધારે છે. આપણે ત્યાં ગમે એવું, પણ છેવટે એટલી તો ખરી તમને કોઈ ને કોઈ શરમ તો નડે જ, ક્યાંક ને ક્યાંક શરમ નડે, સમાજની નડે, કુટુંબની નડે, એટલે એ નડે. જ્યારે આ દેશોમાં એ નથી, એકદમ ફ્રીડમ છે, એના કારણે નુકસાન થઈ શકે. છતાં પણ અત્યારે એટલું ચોક્કસ કહી શકાય, જે ભજન દેશમાં ના થાય એટલું ભજન આ દેશમાં થાય. તમારે પોતાને અનુભવ કરવો હોય ને તો જ્યારે ઇન્ડિયા જાઓ ને ત્યારે હવ હવના અંતઃકરણ પર હાથ મૂકીને પૂછી લેજો કે તમે ગયા હો 15 દિવસ 20 દિવસના મહિના માટે, ભગવાન ભજાય જ નહીં, કથા વાર્તા સંભળાયને બિલકુલ નવરા ના થવા દે. હજુ આ જે તમે ગામડામાં જ રહેતા હો અથવા એક જ જગ્યાએ સ્થાયી થઈને ઘરમાં રહેતા હો, અને ક્યાંક બહાર બીજે તમારે કંકોત્રીમાં બહુ ફરવાનું ના હોય તો ભગવાન ભજાય, એની ના નહીં તો ભજાય. તમે ઘેર ઇન્ટરનેટ પર કથા સાંભળ્યા કરો, ઘરની બહાર બે જે 2-5 કામ હોય કામ પતાવીને પાછા આવી જાઓ, પણ જે 15-20 દિવસ માટે ગયો અને મહિના માટે ગયો, અને ત્યાંના બધા વ્યવહારો, આને ઘેર જમવા જવું, નાના લગ્નમાં જવું, ના કરવું ને તે કરવું, તો તમને આમ ચોક્કસ તમે પાછા પ્લેનમાંથી ઉતરો ને ત્યાં તમારું હૃદય એવું કે એ પાછું આવે છે ને, જેટલું ડેમેજ થયું છે હરખું કરવું પડશે. જેટલા ઇન્ડિયા જઈને આવે છે બધાને હું રિપોર્ટ પૂછું ને, તો એમાંથી મને 100-95 રિપોર્ટ એવા મળે છે કે સ્વામી હવે પાછું અહીં પાછું બધું હરખું કરવું પડશે થોડું,
ને આ બધું પાછું ડેમેજ થઈ જાય. એ રોજ વાતો એવી, ફરવાનું એવું, અને નવરા માણસો તરત જ રિંગ મારે, કેમ છો, સારું છે, જાણ્યું આ શેરીમાં કૂતરું મરી ગયું છે, ભાઈ ભલે ને મરી ગયું છે, એને ખેંચવાનું છે, એને કેન બાપા અમારું શું છે, જાણ્યું સંપ્રદાય નામ થઈ ગયું છે, ભાઈ જે થયું એ ભગવાન ભજાવી કંઈ વાત કર, બધું જ થાય છે, અહીં શું નથી થતું, અહીં શું નથી થતું. કહેવાનો અર્થ કે એમાંથી માણસ નવરો ના થાય ભગવાન ભજવા. બોલો, એક ભાઈ હતા વર્ષો પહેલાં, મને કે સ્વામી ઓલા ભગત છે ને એને કઈ આખી પૃથ્વી પર કઈ શેરીમાં કયું કૂતરું મરી ગયું છે એની ખબર હોય કે, મને કે એને એટલી ડિટેલ ખબર હોય કે પૃથ્વી પર કઈ શેરીમાં કયું કૂતરું મરી ગયું છે. સારું કહેવાય, સમાચાર ક્ષેત્ર મૂકી દો કામ લાગે, સમાચારવાળાને પ્રેસ રિપોર્ટરને કામ લાગે એવો માણસ કહેવાય, ને આ ગોઠવી દો એને. કહેવાનો અર્થ કે એવી વાતો, એની અંદર સમય બહુ જાય. આ મનુષ્ય દેહ એટલો દુર્લભ છે મહારાજ કે જંબુદ્વીપના નવ ખંડ છે તેમને વિશે ભરત ખંડ છે તે અતિશ્રેષ્ઠ છે. શા માટે? તો બીજા આઠ ખંડ છે તેમાં ભોગ વિલાસના સુખ તો ઘણા અધિક છે, ઇન્ડિયા કરતાં અમેરિકા, લંડન આ બધા મિની સ્વર્ગો છે. સ્વિચ દબાવો, મહારાજે લખ્યું ભોગ વિલાસના સુખ તો ઘણા અધિક છે પેલા કરતા, પણ મોક્ષનું સાધન ત્યાં થતું નથી. મોક્ષનું સાધન નથી થતું ત્યાં, અને મોક્ષનું સાધન તો એક ભરતખંડમાં જ થાય છે. એ હેતુ માટે આ ભરતખંડને તુલ્ય 14 લોકને વિશે બીજું કોઈ ઠેકાનું નથી. તો તમને થાય તો પછી આ ખંડમાં કેમ થવા લાગ્યું? કારણ એક છે, જ્યાં ભગવાનના સત્પુરુષો રહે, જ્યાં ભગવાનના એકાંતિક સાધુ રહે, ત્યાં નૈમિક સારણ્ય ક્ષેત્ર જાણવું, સારંગપુરનું સાતમું. જ્યારે ભગવાનના સત્પુરુષ જ્યાં બેઠા હોય, સારંગપુરના સાતમા પ્રમાણે નૈમિક સારણ્ય ક્ષેત્ર છે. પ્રથમ પ્રકરણના વચનામૃત પ્રમાણે મહારાજે ગોપાળન સ્વામીને કીધું, જ્યાં તમ જેવા પુરુષ હોય ત્યાં ક્રિયા રૂઢી જ થાય. કદાચ આ દેશોની અંદર મંદિરો થઈ ગયા હોત, ભગવાનના ભક્તો જો એકાંતિક ના આવ્યા હોત, અને બે પાંચ ભગવાનના ભક્તો હોય ને ગુણબુદ્ધિ હોય ને મંદિર કરી દીધું હોત ને, તોય ભગવાન ના બજાત. એકાંતિક હરિભક્તો એવા આવ્યા, એને મંદિરો ઊભા કરવાનો સંકલ્પ કર્યો, એના કારણે એને સત્પુરુષોને વિદેશોમાં લાવવા માટેનો પ્રયત્ન કર્યો, એટલે સત્પુરુષો, સાધુ પુરુષો આ દેશોમાં રહેતા થયા. કથા વાર્તા સત્સંગ આ ઇન્ટરનેટો દ્વારા આજે દેશોમાંથી થતું થઈ ગયું. એ જે થતું થયું એના કારણે આ દેશોમાં ભગવાન ભજાય છે. નહીં તો આજથી તમે 60ની સાલને 50ની સાલવાળાને પૂછો કે સત્સંગ રાખવો કેટલો કઠણ પડે, એને કેવી રીતે પોતાના ધર્મ નિયમો સાચવ્યા, બહુ કઠણ પડે, બહુ જ કઠણ પડે, ઘણું ડાયવર્ટ થઈ જાય. આ યુગ તો અત્યારે ઘણો સારો છે, એટલે એની પાછળનું કારણ એ છે કે આ લોકમાં, આ દેશોમાં અત્યારે ભગવાનના સાધુઓ છે, મંદિરો છે, મહારાજ છે, એટલે ભગવાન ભજાય છે, નહીં તો અહીં ભજાય જ નહીં. આવી રીતે મહારાજે પછી બધા 12-12 દેશ ગણાયા. હવે મહારાજ કહે છે તેમાં 12.5 દેશ તે ઉત્તમ છે. ભરતખંડમાં પાછા 12.5 દેશ ગણાવ્યા છે. એ 12.5 દેશ એટલે પહેલાં છે ને નદી વચ્ચેનો દેશ, આવું ગણાતું. એમાં એ દેશ ગણાવ્યા, અનાર્ય દેશ ગણાવ્યા છે, આર્ય દેશો ગણાવ્યા છે. પછી મહારાજ કે જે આર્ય દેશો ગણાવ્યા એ 12.5 દેશ ઉત્તમ છે, તેમાં સદગુરુ બ્રહ્મવેતા સંત છે તેમનું પ્રગટપણું ઘણું રહે છે. મેન એ ઉત્તમ શા માટે કીધા? સત્પુરુષનું પ્રગટપણું છે એટલે 12.5 દેશ ઉત્તમ છે. આખું છે વચનાવત, પણ હું થોડું થોડું વાંચું છું એમાં. તો ઉત્તમ કહેવા પાછળનો ઉદ્દેશ એવું ના કીધો મહારાજે કે ભરતખંડના આટલા દેશોમાં મંદિરો બહુ છે એટલે ઉત્તમ છે. સત્પુરુષ છે, બ્રહ્મવેતા સાધુઓ છે એટલે એ દેશ ઉત્તમ છે કહેતા. અનાર્ય દેશમાં પણ જો બ્રહ્મવેતા સાધુ બેઠા હોય તો એ દેશો પણ ઉત્તમ થઈ જાય, એ આપણને આપણી નજર સામે અનુભવમાં પણ દેખાય છે. તે દેશમાં મનુષ્ય દેહ પામે છે તેમને ધર્મ ભક્તિ વૈરાગ્ય જ્ઞાન એ સમજાય એમ છે, કારણ કે ત્યાં સત્પુરુષો હોય એટલે સમજાવે, અને મોક્ષના માર્ગને જાણે એમ છે. તે કેમ જાણે? તો એ જે ઉત્તમ દેશ છે તેને વિશે ભગવાનના અવતાર ઘણાક થાય છે, એટલા માટે એ દેશ શ્રેષ્ઠ છે. અને ભરતખંડના સર્વે મનુષ્ય છે તે મોક્ષનો ઉપાય કરે તો મોક્ષ થાય એમ છે, અને ન કરે તો ન થાય. કરે તો થાય, ન કરે તો ન થાય. માટે વિવેકી છે એને કુસંગનો ત્યાગ કરીને, સદગુરુ અને બ્રહ્મવેતા સંતનો આશ્રય કરીને, એમનો આશરો કરવાનો અને તેમને સેવવા, અને તે સદગુરુ અને સંત તેમના લક્ષણ સદગ્રંથને વિશે કયા છે એને ઓળખીને એમનો આશ્રય કરવો, અને એમના વચનમાં દેહ ઇન્દ્રિયોને અંતઃકરણ એને રાખવા અને ભગવાનનું ભજન કરવું, એ જ મોક્ષનું સાધન છે.
આ મહારાજે ખગોળ ભૂગોળનું વચનામૃત એની અંદર આ વાત કરી છે. અને પછી મહારાજે એક આગળ વાત કરી, મહારાજ કે આ મનુષ્ય દેહ એટલો બધો દુર્લભ છે, 3.5 કરોડ બ્રહ્માની આયુષ્ય પૂરું થાય. ખગોળ ભૂગોળનું વચનામૃત વર્ષમાં 2 વખત તો વાંચી જ લેવું જોઈએ, જેનાથી ખબર પડે કે આ કેટલો દુર્લભ મનુષ્યનો દેહ છે. 3.5 કરોડ બ્રહ્માનું આયુષ્ય, 8 અબજ 64 કરોડ વર્ષ, 1 દિવસ, એને ગુણ્યા 30 એક મહિનો, એને ગુણ્યા 12 એક વર્ષ, એને ગુણ્યા 100 એક બ્રહ્માનું આયુષ્ય, એવા 3.5 કરોડ એને ગુણ્યા 3.5 કરોડ કરવાના. 8 અબજ 64 કરોડ ગુણ્યા 30 ગુણ્યા 12 ગુણ્યા 100 ગુણ્યા 3.5 કરોડ, એવા 3.5 કરોડ બ્રહ્મા સત્ય લોકના આવા બ્રહ્માંડો રચીને 3.5 કરોડ વખત તૂટી જાય બ્રહ્માંડો આખા, અને બ્રહ્માના આયુષ્ય પૂરા થઈ જાય ત્યારે એક જ વખત મનુષ્ય દેહમાં સત્પુરુષનો યોગ થાય. મનુષ્ય દેહ તો બહુ આવે, પણ જે સત્પુરુષનો યોગ થવો, બ્રહ્મવેતા સાધુ મળવા, એ બ્રહ્મવેતા સાધુનો યોગ 3.5 કરોડ બ્રહ્માની આયુષ્ય પૂરી થાય ત્યારે ફરી મળે. માની લો કે અત્યારે આપણને આવો યોગ મળ્યો છે, આ શાસ્ત્રો, આ સાધુ, આ મહારાજ, આ મંદિર, આવો સત્સંગ. હવે માની લો આપણે ટ્રેક ચૂકી ગયા, આપણે લક 84 ના જઈએ, ભગવાનના ભક્ત છીએ, પણ માની લો કે આપણે લક 84 ગયા, અને માની લો કે આપણે આ ટ્રેક ચૂકી જ ગયા, આપણે આ જે ચાન્સ હતો એ ચૂકી ગયા, તો હવે ફરી આપણને ક્યારે મળશે? તો કે 3.5 કરોડ બ્રહ્માનું આયુષ્ય પૂરું થાય ત્યારે ફરીથી બ્રહ્મવેતા સાધુનો સંગ મળે. મનુષ્ય જન્મ તો બહુ વખત આવે, આ બધાને મનુષ્ય જન્મ જ આવ્યા છે ને, પણ જો બ્રહ્મવેતા સાધુનો સંગ નથી, બિલકુલ સંગ નથી, એને દર્શન થાય ક્યારેક તો એનું બીજ બળ થાય. થોડા જન્મો આમ 5 હોય ને, પેલી નથી હોતી સાપ સીડી રમીએ ત્યારે, સાપ સીડી તમે રમો, પેલી સીડી હોય ને ચડવાની, એમ 5 ઉપર હોય, ભગવાનને સાધુના દર્શન થયા, ભગતના કોઈના દર્શન થયા, કોઈક એને થોડી લેવા દેવા થઈ, છે કુસંગી, લક 84 જીવ છે પણ સાપ સીડી, 5માંથી સીધા 10 જન્મ ઓછા થઈ જાય, આગળ ચડી ગયો, એમ ચડતા 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 વળી વહેલોય પહોંચી જાય. પણ 3.5 કરોડ બ્રહ્માનું આયુષ્ય પૂરું થાય ત્યારે ફરીથી આવો યોગ મળે. આટલો દુર્લભ યોગ એને જીવ હાવ આમ રમતમાં જવા દે તો ભગવાનને કેવું થાય કે આ જીવને કાંઈ ખબર જ નથી. એટલે આ ખગોળ ભૂગોળનું વચન, લક્ષ્મીવાડીમાં મહારાજે ત્યાં વૃક્ષ નીચે બેસીને પત્ર લખાવ્યો કે આ પત્ર વાંચે મારા ભક્તો, અને નંદ સંતોએ વચનામૃતની અંદર અંતે છાપ્યો, કારણ કે પૂર્વે પાછળ આવવાવાળા ભક્તો પણ આને વાંચી અને આ દુર્લભતાને સમજે. મોટાનું લખેલું કોઈ દી ખોટું ના હોય. કોઈને લાગે 3.5 કરોડ બ્રહ્માનું આયુષ્ય આપણને બીવડાવવા લખ્યું છે, ના, આપણને ડરાવીને એને શું કામ છે, આપણને જગાડવા લખ્યું છે, જગાડવા કે 3.5 કરોડ બ્રહ્માના આયુષ્ય પછી આ શરીર મળે છે, કામ કરી લો, કામ થઈ જાય, જો સાચા હૃદયથી લાગી જાય તો 5-10 વર્ષમાં કામ થઈ જાય, ના થઈ જાય? આપણા મામાનું કામ કેટલા વર્ષમાં થયું? જન્મ્યા ત્યારથી ભગવાન સ્વામી એને મળેલા હતા એને? ના, જન્મ્યા ત્યારથી નહોતા, એની અંદર ભક્ત હૃદય ચોક્કસ હતું એનું, પણ જન્મ્યા ત્યારથી ભગવાન સ્વામી એને મળેલા નહોતા. હું માનું છું કે એને ભગવાન સ્વામિનારાયણનું જો હૃદયમાં કંઈક ઠચ થયું હોય ને, ઠચ થયું ને, તો છેલ્લા 8-10 વર્ષમાં, એથી વધારે નહીં, એથી વધારે. અને જબરજસ્ત લગ્નિથી અને સંસાર ગૌણ અને ભગવાન પ્રધાન થયા હોય ને, તો એ છેલ્લા એ ધામમાં ગયા એના 5-6 વર્ષમાં થયા હશે. ભગવાન જ પ્રધાન, સંસાર ગૌણ ભગવાન પ્રધાન એમાં થયા હશે. એની અંદર પણ સૌથી સોલિડ જો થયું હશે ને, એ છેલ્લા 4 વર્ષ. પણ કામ કેવડું મોટું કરી ગયા ભગવાનને પામવું એ કેટલા વર્ષમાં ને કેવી રીતે. આજે ઈચ્છિત મૃત્યુ, આપણે ઈચ્છા કરીએ હું સાધુ છું ને, અને મારે એવું જોઈતું હોય ને તોય ના મળે. ચાલો હું વિચારું કે મારે પ્રબોધિની એકાદશી જોઈએ, વચનામૃત વંચાતું હોય અને હું ધામમાં જઉં, સંકલ્પ કરો, ઈચ્છા કરો તો પણ ન થાય, તો પણ થાય. શક્યતા કેવી છે? આ સત્સંગ એટલો દિવ્ય અને અલૌકિક છે. તમે કેટલા વર્ષોથી સત્સંગ કરો છો એની યારે કોઈ કોઈ મતલબ જ નથી. તમે કેટલી ઈચ્છાથી સત્સંગ કરો છો, તમે કેટલી ખેવનાથી સત્સંગ કરો છો, આ સત્સંગ એ ફળ આપે છે. આપણી નજર સામે બધા આમ દ્રષ્ટાંતો આપણને દેખાય છે. આજે મોજીસ છે, આ મંદિરમાં કામ કરતો હતો બરાબર, એને કામ કર્યું, ઘણી ભાવનાથી કામ કર્યું, મને હજુ આશ્ચર્ય લાગે છે, એ એકાદશીના દિવસે એનું મૃત્યુ આવ્યું છે. મોજીસનું મૃત્યુ એકાદશીના દિવસે આવ્યું છે, બોલો. એના મૃત્યુની અંદર મંદિરે સહાય કરી, તો આ બધો જ યોગ એને કેવી રીતે પ્રાપ્ત થયો? એનું બીજબળ થયું કે અહીંયા આગળ જ્યારે આવતો હશે, સંતોના દર્શન કરતો હશે, સંતો આરે વાત કરતો હશે, સંતોનું જમતો હતો એ અહીંયા આગળ, મામા આરે એને હેત હતું એવું, આ બધી વસ્તુ એનું બીજબળ કરે.
અને બીજબળ રૂપે એનું મૃત્યુ એકાદશીના દિવસે આવ્યું, એકાદશીની તિથિએ આવ્યું. એની પાછળ પણ પાછું ભગવાને એને મદદ કરી, મંદિરે મદદ કરી, એ તો ઠાકોરજીએ જ કરી ને એને મદદ, હરિભક્તોએ આપ્યા, પણ ભગવાને એનો અગ્નિ સંસ્કાર કરવામાં મદદ કરી. બોલો, આ બધું જોતા આપણને લાગે આ પ્રગટ સત્સંગ છે, એકદમ પ્રગટ અને એકદમ પ્રત્યક્ષ. થોડા સમયમાં થોડુંક કંઈક કર્યું હોય તો કામ આપણું પૂરું કરી દે એવો સત્સંગ છે. માટે બહુ દિલથી ભગવાનના બળે કરીને ભગવાનને ભજવા. સ્વામી એમ કહે છે, વળી મરજાદના મોટા ગીરી આડા નાખે આયે હ, તેને કરે નિજ નિજ સ્થાન કે સુખે વસિયા તે હ. મોટા મોટા પહાડો આડા મૂક્યા, જો સપાટ મેદાનો ના કર્યા, એકલા પહાડો કર્યા, પાછા યોગ્ય જગ્યાઓએ કર્યા, એવું કર્યું, ભગવાને રચ્યું છે આ બધું. મધ્ય એક મેરુ કર્યો, કર્યા નવ લાખ તારા લઈ. એ મેરુ પર્વત આમ છે, આપણને બ્રહ્માંડ દેખાય છે આમ, પણ મેરુ પર્વત આમ છે ને, એની ઉપર આમ ટીબકડીઓ ચોંટાડી હોય ને, જેમ આમ પેલો શંકુ આકારનો હોય કોઈ વસ્તુને, એની ઉપર ટીબકડીઓ ચોંટાડી હોય ને, એને ફરતી આમ જાળી નાખી છે આખી તારામંડળની. આખા બ્રહ્માંડની રચના મહારાજે મધ્યનું 21મું વચનામૃત અને ખગોળ ભૂગોળના વચનામૃતની અંદર કીધું છે. ક્યારેક એનું નાનું પ્રેઝન્ટેશન બનાવીને અહીંયા આગળ બતાવશું, જેનાથી ખ્યાલ આવે આપણને કે આ બ્રહ્માંડની રચના ભગવાને કરી છે કેટલી અલૌકિક કરી છે, કેટલી ગજબની કરી છે. એ જેમ પેલા શંકુ પહાડ છે મેરુ, એની આજુબાજુમાં આખું આમ ઝુમખું તારાઓનું વીટ્યું છે, અને એમાં સૂર્ય અને ચંદ્રને સૌથી વધારે પ્રકાશિત કરી નજીક રાખ્યા છે, એટલે એ લોકો પ્રકાશ આપે છે. મધ્ય એક મેરુ કર્યો, કર્યા નવ લાખ તારા લઈ. સસે સુર સમર્થ કર્યા પ્રકાશવા સહુને સહી. સસીને સુરને સમર્થ કર્યા તારાઓમાં પાછા પ્રકાશવા માટે. સ્થાવર જંગમ જીવ કર્યા, કર્યા પોષણ તે બહુ પેર. આપ ઈચ્છા એહ કર્યું તેની ન લાગી વેર. ભગવાને આવું રચ્યું છે એને કંઈ વાર ના લાગી. પાછું ભગવાને આ બધું નથી રચ્યું, કામ તો કોને કર્યું છે? બ્રહ્માએ કર્યું છે, આ બ્રહ્માંડના પટેલોએ કામ કર્યું છે, એમ્પ્લોયર. ભગવાનની તો ખાલી કંપની છે, બાકી કામે બ્રહ્માજીએ કર્યા છે. આટલી બધી ફિંગરપ્રિન્ટો આપણા બધાની અલગ બનાવવાનું કામ બ્રહ્માજીએ કર્યું છે. ભગવાન તો ખાલી ઓર્ડર આપી દે, મારે આ પ્રકારનું યુનિવર્સ રચવાનું છે, હાલો મંડી પડો, એટલે બ્રહ્મા મંડી પડે છીણીને ટાંકની લઈને. એમને પાછા એ નથી મંડતા, એ તો ભગવાનનું ધ્યાન જ કરે સત્યલોકમાં, એની નીચે પ્રજાપતિઓ છે કશ્યપાદી, કે બધા સૃષ્ટિની રચના કરે. પછી પાછા એ બધું રોજ ધંધો ના કરે, એ ઇન્દ્રાદિકને હોપી દે કે ભાઈ તમારે વરસાદ પાડવો ને તમારે આ કરવું ને તમારે આ કરવું, એ બધા દેવતાઓ પાછા બધું કર્યા કરે. આવી રીતે ભગવાનનું આખું સંચાલન ચાલે છે. બાકી ભગવાન તો પોતાના મુક્તોને સુખ ઉપજાવતા થકા અક્ષરધામમાં બેઠા છે, જ્યાં ભગવાનના ભક્તો આ પૃથ્વી પર છે એના હૃદયમાં મહારાજ બેઠા છે. મહારાજ આ બધું કારભારું કરવા નવરાજ નથી, આ તો બધું કારભારીઓ કરે, ભગવાન એના માટે નવરા નથી. એવા સમર્થ શ્રી હરિ જે જે દારે તે હ થાય, મૂકી એવાનો આસરો નિર્બળ નિજ બળ ગાય. જેને આવી સરસ મજાની સૃષ્ટિ રચી એ હું ધારે ના થાય ભલા, માટે સ્વામી કે તારું બળ મૂક ને ભગવાનનું બળ રાખ, ભગવાનના બળે કરીને તું તરવાનો બરાબર પાક્કો નિર્ધાર કર લે. એક વસ્તુ છે ને, કેવી છે, એવું કરવાનું કે કદાચ ખોટ જાય ને તો 20% જાય, 80% ના જાય. ગુરુજી કહે ઘણી વખત કે હું ઘણી વખત વિચારું, ગુરુજીનો જે આટલો મોટો આધ્યાત્મિક આ એક કાર્ય હોય ને, એમાં ગુરુજી કે હું ઘણી વખત વિચારું આ બાજુ 20% નુકસાન છે ને આ બાજુ 80% છે, કયું લેવું છે, 20% લેવું છે કે 80%? નુકસાન તો છે જ, પણ એક બાજુ પર 20 છે ને એક બાજુ પર 80 છે, કયું નુકસાન આપણે વહોરવું છે એ વિચાર લેવાનો. એક બાજુ પર એવું છે કે ભગવાનનો આશરો કરો એટલે એમાં બધા સાધન આવી જાય, પ્રથમનું 33મું વચનામૃત. એક બાજુ પર એવું છે પ્રથમનું 18મું, એકદમ ચોખ્ખા ઇન્દ્રિયો અંતઃકરણમાં પુરુષોત્તમનો નિવાસ થાય ત્યારે મુક્ત થવાય. આમાં કેટલી ખોટ જાય એવી છે? 80%. આશરામાં ખોટ જાય તો કેટલી જાય એવી છે? 20%. બે હાથમાં રાખવાના, નક્કી રાખવાનું, છોડવું પડે તો આને છોડી દેવાનું, આને નહીં છોડવાનું, આને નહીં છોડવાનું, આ નહીં છોડીએ ને તો કામ પૂરું થઈ જશે. રાખવાનું બે, ભાઈ જે પ્રાપ્તિ એ સાધુને થાય એ જ પ્રાપ્તિ જે એની અંદર પડ્યો રહે એને થાય. સારંગપુરનું 10મું, તો એક તો પકડી જ રાખવાનું,
સાધન તો પકડી જ રાખવાના કે ભાઈ એને જે થવાનું છે જ આપણને થવાનું. હવે એની સામે બીજું ચોખ્ખા થવા મહેનત કરવાની પ્રથમના 18માં પ્રમાણે. ચોખ્ખા ના થયા, લાગે કે હવે નથી થવા એવું, છોડી જ દેવાનું, એ દોરડું જ છોડી દેવાનું, આ એક જ દોરડું પકડી રાખવાનું, પહોંચી જ જવાય. કારણ કે બધા દોરડા ભગવાનના જ મૂકેલા છે, ગમે તે એક પકડીને ચડી જવાય, ગમે તે એક પકડીને ચડી જવાય. પણ અને જો એક જ પકડી રાખવું હોય તોય વાંધો નહીં, કે ચાલો સાધુરૂપી દોરડું પકડ્યું, આસરારૂપી દોરડું પકડ્યું, તોય વાંધો નહીં. પણ કદાચ આપણને એવું હોય કે ના ના, મારે થોડું આમ એકાંતિકી થવું છે, મારે આમ ચોખ્ખાઈ થવું છે, મારે આમ મહારાજને વાલા થવા એવું થવું, તો વાંધો નહીં, બીજું પકડો. પણ ઓલું તો પકડી જ રાખો જે સહેલું છે. જો ઓલું અઘરું પકડી રાખ્યું, જે સહેલું છે એ ના પકડ્યું, તો પ્રોબ્લેમ. આ પેપરમાં શું થાય, પેપર આવ્યું હોય તો શિક્ષકો કહે પહેલાં તમને જે આવડતું હોય ને એ તમે પહેલાં શાંતિથી લખી લો, જે ના આવડે ને એનું પર વિચાર ના કરશો. ભાઈ નવરા બેઠા ટાઈમ હોય ત્યારે વિચારો તો હરખું જાય, નહીં તો ઓલામાં અટવાવું ને તો આવડતું હોય એ જાય, એમ ઓલું દોરડું પકડવામાં આ દોરડું છૂટી જાય, એવું થઈ જાય. માટે ભગવાનના બળે સ્વામી કે એનો આશરો રાખીને આપણે તો અસમર્થ છીએ. આશ્ચર્ય વારતા એ ગણી ભૂચરને વસવું વ્યોમ, નિષ્કુળાનંદ એ નરનું જાણ્યા વિનાનું જોમ. સ્વામી કે આશ્ચર્ય વાર્તા છે ભૂચર. ભૂચર એટલે ભૂ એટલે પૃથ્વી, પૃથ્વી પર ચાલવા વાળો, એને વસવું વ્યોમ, આકાશમાં વસવું છે. તમારું ઘર ક્યાં છે ધીમનભાઈ? ધીમનભાઈ કે આકાશની અંદર આટલું દૂર આ જગ્યાએ મારું એડ્રેસ છે. એ શક્ય છે? એ કોઈ દી શક્ય નથી. ભૂચરને આકાશમાં રહેવું એ જેમ શક્ય નથી, નિષ્કુળાનંદ કે નરનું જાણ્યા વિનાનું જોમ. નિષ્કુળાનંદ સ્વામી કે એમ જીવ કે હું આમ બાંધી લઉં ને આમ ધામમાં જતો રહું ને આમ કરી દઉં ને આમ કરી દઉં, એ બધું એનું જાણ્યા વિનાનું જોર છે. માટે સ્વામી કે એવા જોરને છોડી વાસ્તવિકતાની અંદર જીવું કે હું ભગવાનના બળે જ તરી શકું એમ છું, મોટા સાધુના બળે જ તરી શકું એમ છું, આવું બળ રાખી અને ભગવાનને ભજવા. શ્રી ઘનશ્યામ મહારાજ.